નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે પાના નંબર 79 પર જોવાનું છે. એમાં તમને છાપ અને કાટ, આપણે સાદી ભાષામાં કહીએ કે વાઘો અને કાંટા, વાઘ અને કાંટા, અહીંયા તમને છાપ અને કાંટા લખ્યું છે. તો અહીંયા મારી પાસે આ 1 રૂપિયાનો સિક્કો છે, તો એમાં એની બંને બાજુએ કઈ બાજુ છાપ કહેવાય અને કઈ બાજુ કાટ કહેવાય એ આપણને ચિત્રમાં આપેલું છે. અહીંયા જ કે અહીંયા જે આ 1 લખેલો છે આગળ એ કાટ કહેવાય, અને આ 1ના પાછળનો જે ભાગ છે આ એ છાપ કહેવાય. તો તમારે ઘરે રૂપિયો લઈ અને રૂપિયાનો સિક્કો લઈ અને જોવાનું કે આ રીતે રૂપિયામાં જે 1 લખેલો છે એ કાટ છે, અને આ પાછળનો ભાગ જે સિંહની ચાર આકૃતિઓવાળો હોય છે એ રહ્યો આપણે છાપ કહીએ છીએ. આ રીતે આ સિક્કો લઈ અને ઘરે તમારે જોવાનું. અહીંયા શું લખ્યું છે? શું તમે રૂપિયાના સિક્કાની 2 બાજુઓ જોઈ છે? હા, અહીંયા મેં તમને બતાવી હાલ આગળ કે 2 બાજુઓ કઈ છે, છાપ અને કાટ. કઈ બાજુએ 1 લખેલ છે? છાપ અને કાટ. જ્યાં 1 લખેલ છે કાટ છે, અને પાછળ સિંહની આકૃતિવાળો જે ભાગ હોય છે એ છાપ છે. સમીના અને સાદિક રમી રહ્યા છે. અહીંયા ચિત્રમાં આપણને આપ્યું છે કે સમીના નામની છોકરી અને સાદિક નામનો છોકરો, આ બંને જણા અહીંયા નીચે જે રમત આપી છે એ રમી રહ્યા છે. બોર્ડ પર 1 થી 99 અંક લખેલા છે. આ જે તમને બોર્ડ આપ્યું છે આની અંદર, એમાં આપણને 1 થી 99 અંક સુધી લખેલું છે, અને પછી દરેક ખેલાડી પાસે બટન છે. શું છે એમની પાસે? આ બટન, અથવા એ બટન તો અહીંયાથી શરૂઆત કરવાની. સિક્કો, તેઓ સિક્કો ઉછાળે છે. જો તે છાપ આવે આ રીતે, ઊંધો સિક્કો હોય આ રીતે છાપ, તો બટન 10 પગલાં આગળ વધે. તો છાપ આ રીતે પડે, આ રીતે આપણે સિક્કો આ ઉછાળીએ તો આ છાપ પડી, તો આપણે અહીંયાથી 10 પગલાં આગળ વધવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 છાપ પડે તો 10 પગલાં આગળ વધે, અને જો સમીના 6 પર હોય તો તે 6 ઉપર સમીના હોય અહીંયા તો 10 પગલાં આગળ પહોંચે. છાપ પડે તો 6 ઉપરથી 10 આગળ ગણવાના. 7 8 9 10 11 12 13 14 15 16. તો આ 3 અને 2 5 અને 4 અને 1 5, એટલે સમીના 6 થી ડાયરેક્ટ 16 ઉપર આવી જાય. અને જો તેને કાટ પડે, આપણે આમ સિક્કો ઉછાળીએ આ રીતે, તમારે આ રમત ઘરે આ પ્રવૃત્તિ ચોપડી લઈ અને કરવાની છે. તો આમ સિક્કો ઉછાળ્યો આપણે, તો અહીંયા આ રીતે તમે સિક્કો આમ ઉછાળો છો, તો આ તમારે શું પડ્યું? કાટ પડ્યું. તો કાટ પડે તો તે ખાલી 1 જ પગલું આગળ વધે. તો જો અહીંયા છે સમીનાને કાટ પડે તો 6 ઉપર હોય તે તો 7 ઉપર આવે, પરંતુ છાપ પડે તો જ તે 16 ઉપર જઈ શકે છે. તો આ રીતે બાળકો ઘરે તમારે રમત રમવાની છે સિક્કાની મદદથી. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. સ્લેટમાં દોરી અને રમો તો પણ રમી શકાય છે. 2 મિત્રો હોય, ભાઈ બહેન હોય તો પણ.
પણ અને જેને 10 વખત એકી સાથે છાપ પડે તો તે સીધા ઘરમાં જતા રહે છે. અહીંયાથી 10 વખત ગણીએ તો 10 આ 10 20 30 40 50 60 70 80 90 અને અહીંયા સીધું ઘર. તમે 10 વખત છાપ પાડો તો તમે ઘરમાં જઈ શકો છો. હવે તમે પણ આ રમત રમો, જે ઘેર પહેલાં પહોંચે તે વિજેતા ગણાય. બે જણ રમતા હોય અને આ સિક્કાની મદદથી પાડતા જાય અને રમતા જાય. આપણે જેમ અમદાવાદ રમીએ છીએ ચક્કા, એ રીતે આ રમત સિક્કાની મદદથી રમી શકાય છે. તો 10 પગલાં માટે કોઈ ટૂંકો રસ્તો છે? આપણે વિચારવાનું કે કઈ રીતે રમીએ તો 10 પગલાં ઝડપથી આગળ પહોંચી જઈએ. તો એક તો ટૂંકો રસ્તો એ જ કે 10 વખત તમે છાપ પાડો તો તમે ઝડપથી ઘર સુધી પહોંચી શકો છો. એટલે બાળકો, આ રીતે તમારે રમત રમવાની છે. ઘરે અત્યારે આપણે અભ્યાસક્રમ ચાલુ છે અને એના સિવાયના ટાઈમમાં પણ બહાર નહીં જવાનું. ઘરમાં બેસીને આ રીતે આ પ્રવૃત્તિ સારી રીતે આપણે ઘરે કરી શકીએ છીએ. અને આ જ રીતે તમારે ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે, જેથી ઝડપથી આપણને સાથે સાથે ગણતરી પણ આવડે અને રમત પણ આપણે રમી શકીએ છીએ. એટલે બાળકો, આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. અસ્તુ. ભારત માતા કી જય. તો અહીંયા આપણે જોઈએ કે એક સાથે બે, અહીંયા તમને લખ્યું છે કે એક સાથે બે ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. આ ચિંટુ અને મિન્ટુ નામના બંને છોકરાઓ છે, બાળકો, એ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. શું કર્યું? વસ્તુ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટો અને સિક્કા વાપર્યા. શું કર્યું? નોટો અને સિક્કા વાપર્યા. પણ એક સાથે બે જ. પણ એક સાથે બે જ. તો અહીંયા બાળકો તમને નોટો અને સિક્કાઓના જે ચિત્રો આપ્યા છે એ આપણે અહીંયા જોઈએ. આગળ આપણે નાણાંનો પરિચય મેળવી ચૂક્યા છીએ કે 10ની નોટ કઈ, 20ની નોટ કઈ, 50ની નોટ કઈ, એ આપણે આગળ પરિચય મેળવ્યો છે. હવે અહીંયા જોઈએ તો તમને અહીંયા રૂપિયાનો એક સિક્કો આપ્યો છે, અહીંયા 5નો સિક્કો છે, આ પછી આ 2નો સિક્કો છે, પછી અહીંયા 10ની નોટ છે, અહીંયા 50ની નોટ છે અને અહીંયા 20ની નોટ છે. તો હવે આપણે એ જોવાનું છે કે આ બાળકો જે વસ્તુ ખરીદી છે એના એ કઈ રીતે પૈસા આપે છે એ અહીંયા આપણે જોવાનું છે. તો આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે? તેઓ નોટો કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે? કેટલી નોટો વાપરે છે અને કેટલા સિક્કા વાપરે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા આપણે પહેલાં જોઈએ કે પુસ્તક અથવા નોટબુક. તો નોટબુકમાં 10 રૂપિયા કિંમત છે. તો આપણે એને કેટલા પૈસા આપીશું? અહીંયા ચિત્રમાં અલગ અલગ વસ્તુઓના તમને ચિત્રો આપેલા છે. તો અહીંયા પહેલાં જ અહીંયા ઉપર ખાનામાં આપણે જવાબ અહીંયા લખવાનો છે. તો 10 રૂપિયા છે. તો બાળકો, એ ચિંટુ અને મિન્ટુ શું કરશે? 10ની નોટ છે એ આપશે.
પછી દડાની કિંમત, તો દડાની કિંમત 40 રૂપિયા છે, તો 40 રૂપિયા છે તો એ શું કરશે, કઈ રીતે આપશે, તો 20ની 1 નોટ, 10ની અને 5ના 2 સિક્કા એ રીતે આપી શકાય. તો બાળકો આપણે અહીંયા એ જોવાનું છે કે આપણે આ જુદી જુદી વસ્તુઓની પૈસાની ચૂકવણી કઈ રીતે કરવાની છે એ આપણે અહીંયા જોવાનું છે. તો એ પ્રમાણે આપણે